नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूणं एषो पञ्च नमुक्कारो सर्वपावप्रणाशनो मंगलानं च सर्वेसिं पठमं भवै मंगलम्। जिनवयने अनुरत्ता जिनवयन जो करंति भावेण अमला असंकिलिठा ते हुंती परित्त संसारी। आजनू न्यूजर्सी ना स्वाध्याय नू चौथा स्वाध्याय नू आपनू आ मंगलाचरण आगम नू मंगलाचरण छे। आगम मां कहवा मांगू छे तद्भुत छे। तमे नी अंदर जजो तमे नी आरपार जजो। जिनवायणे अनुरत्ता जिन वचन नी अंदर जिन वाणी मां मुझे श्रुत देवता नी बात कहू छू। भगवाने जे कहू छे जे कई कहू होय एमा जे अनुरक्त छे समझ दर्शन ज्ञान प्रभुए कहू छे एमने एमने अनंत काल जोई लीधो। त्रणे काल जोई लीधा। मने बद्धा मंगलाचरण प्रेक्टिकल कहवा छे। आ वखते मने एक एक मंगलाचरण प्रेक्टिकल कहवा छे। तमे एमां प्रेक्टिकल शोधवानो प्रयत्न करजो के आपने शुं करी शकी आनी साथे आनी साथे मारो संबंध शुं छे एम तमे दरेक विचार करजो। भगवाने आ कह्युं छे। भगवाने कह्युं छे समयम गोयम मा पमायण हे गौतम समय मात्र नो प्रमाद न कर। મારાથી પ્રમાદ કર્યા વગર રહેવાતું નથી। મારું આખું જીવન પ્રમાદમાં ગયું છે વર્તમાનમાં જાય છે પણ ભગવાન તમે સાચા છો સાચા છો સાચા છો। રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ આ પ્રેક્ટિકલ છે આ પ્રેક્ટિકલ છે। તમે વિચાર આ કરજો। તમે કહો ભગવાને ભાઈ કહ્યું છે સમય સમય પ્રમાદ ન કરવો અને જાગ્રત રહેવો આપનું કામ નહીં। ના 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 તમે એને પ્રેક્ટિકલ લગાડવાનો પ્રયત્ન કરો ઇમ્પ્લિમેન્ટેશન કરો। તમે ઇમ્પ્લિમેન્ટેશન શું કરશો? હું તમે પ્રમાદ તો મૂકી શકતા નથી। બોલવામાં પ્રમાદ ચાલવામાં પ્રમાદ શ્વાસ લેવામાં પ્રમાદ શ્વાસ મૂકવામાં પ્રમાદ એનું પ્રેક્ટિકલ આ છે। ભગવાન તમે રાઈટ છો તમે સત્ય છો। રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ તમારી જાત પર તમને આનો તમને તમને આનો આનો લાભ ખબર નથી અત્યારે। તમે કહો આ કરવાથી આ કરવાથી આ કરવાથી એક વખત સ્પિરિચ્યુઅલ લાઈફ આધ્યાત્મનું જીવન જાગ્રત થઈ જશે જાગ્રત થઈ જશે અચાનક। આજે છે જીન વચન નું બહુમાન છે બહુમાન છે। ભગવાન તમે આ કહ્યું છે તમે કહ્યું છે રેવરન્સ ફોર લાઈફ જીવ માત્ર માટે સદભાવ રાખવો। હું નથી રાખી શકતો। હું મારા દીકરા ઉપર નથી રાખતો। હું મારા ઘરવાળા પર નથી રાખતો। મને આ લોકોની ખીચ છે મને ચીનાઓની ખીચ છે મને મને પશ્ચિમ વાળાઓની ખીચ છે
મને મુસલમાનોની ખીચ છે. ભગવાન તમે 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 સમગ્ર જીવન ઉપર બહુમાન કરવાનું કહો છો, રેવરન્સ ફોર લાઈફ. તમે કહો છો જીવ માત્ર ઉપર, નિગોદના જીવ ઉપર પણ, ચંદકોશિયા ઉપર, કાળા નાગ ઉપર પણ પ્રેમ કરો. ભગવાન તમે રાઈટ, યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર 100% રાઈટ. નથી કરી શકતો, નથી કરી શકતો. આઈ એમ રોંગ, આઈ એમ રોંગ, આઈ એમ રોંગ. તમે મારું ગાન પણ નહીં સમજતા. મહાત્માઓ જે અનુભવમાંથી પસાર થયા છે અને એમને જે વસ્તુઓ કીધી છે ને, એ હું આ તમારી સામે રજૂ કરું છું. સિદ્ધાંત તમે બધા જાણો છો. જીવ વિચાર, નવતત્વ, દંડક, લઘુસંગ્રહની, પહેલો કર્મગ્રંથ, બીજો કર્મગ્રંથ, ત્રીજો કર્મગ્રંથ તમે કર્યો છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ અને જીવનમાં લગાડવો કઈ રીતે, આ મહત્વનું છે. હું તમને આ લગાડવાની ચાવી કહું છું. અને તમારી એ લગાડવાની ચાવી જે છે એ તમારી ભાવના છે. તમામાં ભાવના લગાડો. અને અત્યારે જે પહેલા પગથિયા પર ભાવના લગાડવાની છે એ તમે જીવત્વ પર પ્રેમ નહીં કરી શકો. અહિંસાનું વ્રત શ્રાવકનું હોય, નાની હિંસા પણ મોટી હિંસા નહીં કરું. નાની હિંસા થશે એનો અર્થ શું થયો તમને ખબર છે? હું મોટા જીવો પર પ્રેમ કરું છું. અરે હું નથી કરી શકતો. મારું ન માને ને તમારા છોકરા પર ખીજાવું છું, મારી ચાકરડી ઉપર ખીજાવું, એ તો જુદી વાત છે. મિત્રો ઉપર મારી જો મારું ધાર્યું ન થાય ના, હું સહન નથી કરતો. હિંસા છે, ના લાયક છે, સમજતો નથી, એ વિચાર હિંસા છે. ક્યાંથી લાવવો? પ્રેક્ટિકલ કઈ રીતે કરવું? મને આ પ્રેક્ટિકલ કરવાનો જે માર્ગ મહાત્માઓ પાસેથી મળ્યો છે એ તમને કેવો છે? અને જો તમે આમાંની ત્રણ ચાવીઓ અંગીકાર કરશો, છ મહિનામાં બધું જીવન થઈ જશે. કર્મ ગ્રંથો જીવન થઈ જશે, સંગ્રહણી જીવન તો થઈ જશે, નવતત્વ જીવન થઈ જશે, તમે જેટલું ભણ્યા તો જીવન થઈ જશે. આપણે જીવંત કરવું છે. ક્ષમા કરજો, અધરવાઇઝ ઇટ ઇઝ ડેડ. બધું મૃત પડેલું છે. તત્વાર્થ પણ, તત્વાર્થ પણ તમારે એને જીવન બનાવવું પડશે. તમે દર્શન જ્ઞાન ચારિત્રાણી કહીને ભગવાન ઉમા સ્વામી તો ગયા, એને એમાં જે ભર્યું. આપણે કે મને આવડે છે, મને તત્વાર્થ છ અધ્યાય મોડે છે. તમે મને કહેતો કિરણભાઈ જીવનમાં શું છે? મોડે છે, ડેડ છે. મારા એક મિત્ર ઘણી વાર કહેતા કે કિરણભાઈ પંડિતોને શાસ્ત્ર મોડે હોય છે, મારે ત્યાં શાસ્ત્ર કબાટમાં પડ્યા, જેમાં ફેર છું મગજમાં પડ્યા હોય કે કબાટમાં પડ્યા હોય, કશો ફેર નથી, કશો ફેર નથી. હું એ તમને કહું છું. તમે કહેશો પણ આપણે મગજમાં, પણ મગજમાં હોય તો એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. તમે એને ફળ, તમે વિચાર કરજો. તમને આ નથી કહેવામાં આવ્યું. મહાત્માઓ કદાચ સમજ્યા છે કે તો તમે સમજતા જ હશો ને, તમે સમજતા હશો ને. હા, અહીંયા સાફ કરવાનું પેલું લાવવામાં આવે તો તમે લાવ્યા એ માટે કચરો સાફ કરવા, તમને ખબર જ નથી. તમે કોઈ કોઈ આ વસાવા જેવું છે, તમે કોઈ લઈ આવો, લઈ આવ્યું, પડ્યું છે ભંગારમાં. આની અંદરથી આપણે આપણા જીવનમાં સજીવન શું કર્યું? સજીવન કરવાની આ પદ્ધતિ છે. અને એ પદ્ધતિ આ છે. મને ટેકનિકલ ટર્મ નથી લેવી, કારણ કે હું ટેકનિકલ ટર્મનો ઉપયોગ કરીશ ને દુષ્કૃત ગ્રહ. તમે કોને ખબર છે કિરણભાઈ, એ તારે તમે કોણ સૂત્રમાં કીધું હતું દુષ્કૃત ગ્રહ સુકૃત અનુમોદના તરણ ગમન? તમારામાં આવી દુષ્કૃત ગ્રહ આ છે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ, હું રોંગ છું. આ દુષ્કૃત ગ્રહ છે. જીન વચનમાં જે કહેવામાં આવ્યું એમાં હું અનુરક્ત નથી.
હું તમને કહીશ કે એની કથા જે તમે કહો અમને ખબર છે, તમે અમને કહી છે, ભોજ રાજાની એ પૂતળીમાંથી રત્ન જડેલી સોનાની પૂતળીના એક કાનમાં સળી નાખે બીજામાં નીકળે, અમારે આ કાનમાંથી આ કાનમાં નીકળી ગયું બધું, હું તમને એ કથા પણ ખબર નથી. એ કથા એ માટે છે, આ કાનમાંથી આ કાનમાં નીકળે એવી પૂતળી એ પહેલું સ્ટેજ, એ મારું સ્ટેજ છે કે સાંભળવું એ બધું નીકળી જાય. બીજું સ્ટેજ આ કાનમાંથી મોઢામાંથી નીકળે એટલે એ બધું બોલીને નીકળે બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ એ અંદર ઉતરે. કથા એ છે કે પહેલા બીજા ત્રીજા સ્ટેજ ઉપર પસાર થઈ અને હું આ જીનભાઈને અનુરક્તા, જીન વચનમાં અનુરક્ત કઈ રીતે બનું, હું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરું, મારામાં લગાડું. હું આવું છું તેના સમય સ્વાધ્યાય હોય ત્યારે બેસું છું, સાંભળું છું, જે કોઈ આવે, કોઈ મહાત્મા, કોઈ પંડિત, કોઈ કોઈ અહીંયા આવ્યું છે, જીનવાણી કે છે, બેઠો છું, હા હું અહીંયા પાછળ બેઠો છું અને સાંભળું છું. તરત વિચાર કરજો, આ મને ખબર છે, આ મેં સાંભળ્યું છે, આ મેં વાંચ્યું છે, આ મને ખબર છે. તમને ખબર છે, તને દેવકૂફ ના સરદાર કિરણભાઈ ઇમ્પ્લિમેન્ટેશન શું કર્યું, તારામાં શું લગાડ્યું, આ લગાડવાની વાત છે. જીનભાઈને અનુરક્તા, અનુરક્ત થવું, હું જીન વચન મારી પોતાની અંદર કઈ રીતે લગાડ્યું, નથી લગાડ્યું, પહેલી વાત આ છે, હું સ્વીકાર કરું છું, ભગવાન મેં નથી લગાડ્યું, ભગવાન મેં નથી લગાડ્યું. ગઈકાલે મેં કથા કીધી શીલવતીની, તમે એમાં જાઓ, ચાવી છે એમાં. પારસનાથ ત્યાં કેવું, ભગવાન તને નથી કહેતો, માથે દેવું છે, મારે ચૂકવવું છે, લેણદારો લેણદારો કોર્ટ પકડે છે મારો, ચૂકવે, તારી પાસે પૈસા નથી માગતો, પદ્માવતી માતાને કહું છું પણ ક્ષમા કરજો. અજીતનાથ ભગવાનની એ કથા છે, પેલો કે છોકરો આમાંથી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, તમે ભગવાન તને નહીં કહું, તું મોક્ષ આપનારો, તને હું સમજાય ને, થોડા પૈસા બે પાંચ દસ લાખ રૂપિયા માટે કે ડોલર માટે કહું, ઘર કેમ ચાલશે ને, દીકરીઓને ને દીકરાઓને ભણાવીશ કેમ ને, કોઈને મેડિકલમાં જવું છે તો શું કરીશ ને શું નહીં, તને કહું છું, પદ્માવતીને કહીશ, તું ક્ષમા કરજે. મારામાં વીકનેસ છે ભગવાન, થશે જે થવાનું હશે મને વિશ્વાસ છે, બધા પોતાનું પુણ્ય લઈને આવ્યા છે, મને ભગવાન એટલી શ્રદ્ધા નથી, ધીસ ઇઝ માય વીકનેસ. આ દુષ્કૃત ગ્રહ છે, પ્રેક્ટિકલ આ દુષ્કૃત ગ્રહ કરીએ આપણે, કે હું શું કરી શકું, હજી મનમાં છે, બાળકોની ચિંતા છે, ઘરની ચિંતા છે, ચલાવવાની છે, તને નહીં કહું, તને કહીશ નહીં, તને કહેવાય નહીં, પદ્માવતીને કહી. આ એ છે, તમે એ રીતે કહો આકાર લેશે, તમે જો ચાવી પકડી શકો, મારો કાન પકડજો, અહીંયા નથી લેતું કિરણભાઈ, મને કહો, પ્રોબ્લેમ હોય તો મને કહો, હું તમને વ્યવસ્થા કહીશ. મારી પાસે નથી, મેં જીનવાણીમાંથી મેળવી છે, મને મહાત્માઓના પરમ આશીર્વાદથી એ મળી છે. અને હવે જો હું ન કહું આટલે વખતે, હવે ન ન કહું, હા મને ભગવાન માફ ન કરે, મારા ગુરુ મહારાજ માફ ન કરે. તમે કે જે ઇમ્પ્લિમેન્ટેશન કરવા તત્પર છો, વાત અમારો છે, અમે તમને કહ્યું જ નહીં, અમે તમને કીધું આ એક ગ્રંથ કરો, હવે આ બીજો કરો, હવે આ ત્રીજો કરો. હા તમે પૂછ્યું સાહેબ આ ક્યાં સુધી કરવાના છે, તો કે સાત ભાવ ચાલે એટલા છે, ત્યારે જ કરો, તમે તો એટલો ટાઈમ નથી મારી પાસે. તમે કોઈ એવો વખત છે આ ભાવની અંદર મને અનુભવ થઈ જાય, મને આ ભાવમાં અનુભવ કરવો છે, અનુભવ મોક્ષ નહીં, ભગવાને ના પાડી છે આ ભાવમાં મોક્ષ નહીં થાય, કારણ કે ભગવાને અમારો એટલો વિર્યોલ્લાસ જોયો નથી અને એટલો અમને આવતો નથી પણ વિર્યોલ્લાસ,
સંસારની બાબતોમાં જે આવે છે, મારું નામ કમાવવા, બળ મેળવવા, તંદુરસ્તી જાળવવા, ધન કમાવવા, વિષયો અને કસાયોમાં જે વિર્યોલ્લાસ આવે છે, વિર્યોલ્લાસ નેગેટિવ પણ છે, પોઝિટિવ પણ છે, બંને છે. શ્રીમતીની કથામાં પાતાળ સુંદરની કથા જ મારે પૂરી કરવી છે. એ પાતાળ સુંદરની કથા બતાવે છે, પાતાળ સુંદરી તમે કોઈ કોઈ ભાઈ નહીં સમજતા, સ્ત્રી નહીં સમજતા. સ્ત્રીઓ તો મારી બહેન ને મારી માતાઓ, મારી દીકરીઓ છે. અરે હોય હોય, તમે અજીત બહેન એટલે કોઈ પુરુષ નહીં સમજતા, એ આત્મા છે. અને શીલવતી ને પાતાળ સુંદરી એ કોઈ સ્ત્રી નથી, બહેન માતા કે દીકરી નથી. તમે સ્ત્રીઓ માટે ખરાબ અભિપ્રાય કરશો નહીં, એ શાસ્ત્રમાં કહ્યું છે. ના ના ના, શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે, સ્ત્રીઓ તો નરકની ખાણ છે ને અરગલા છે ને કર્મ બંધન નું. અરે હોય, ભગવાનની માતા મરુ દેવા માટે આ કીધું? ના ના ના, બિલકુલ નહીં. એ કર્મ પ્રકૃતિ છે. કર્મ પ્રકૃતિ બે પ્રકારની છે, બુદ્ધિ છે તમારા દરેકમાં, બહેનોમાં ને ભાઈઓમાં રહેલી. બહેનોમાં પણ આત્મા છે, અજીતસેન છે, અને જે સમ્યક બુદ્ધિ છે શીલવતી છે, અને જે પરમ દુર્બુદ્ધિ છે પાતાળ સુંદરી છે. આ ઉગાડવું પડશે, આ સમજવું પડશે, તમારે જોવું પડશે એ ફોર્મ્યુલા શું કહે છે. શીલવતીએ પોતે ગુનો કબૂલ કર્યો, તમે જાઓ એમાં. એને સસરાને કીધું, બાપુજી મારી ભૂલ હતી, મારે રાત્રે 3 વાગે ઘરની બહાર જતા પહેલા મારા સ્વામીને કહેવું જોઈએ કે હું અત્યારે જઉં છું, 5 કરોડ દ્રવ્ય મળે એમ છે. મેં નહીં કીધું, મારી ભૂલ હતી. સસરા કહેવા લાગ્યા, ભૂલ અમારી છે, અમે તને કઈ ખુલાસો કર્યા વગર પિયર મોકલી આપ્યા. જો બંને ભૂલ કબૂલ કરે ના, છગડે તગડે 63 છે, બંને બીજા ઉપર આરોપણ કરે, તગડે છગડે 36 છે, બંને. એ ભાગીદાર હોય, બાપ દીકરો હોય, મા દીકરી હોય, પતિ પત્ની હોય, કોઈ પણ. અરે આત્મા અને બુદ્ધિ હોય, તમે આત્મા અને બુદ્ધિ એ બંનેને આ રીતે જો. જીન વચન જ આ બતાવે, જીન વર્ણે અનુરક્ત, તમે એમાં અનુરક્ત થાવ. અનુરક્ત એટલે બહુમાન કરો. પહેલું સ્ટેજ શું છે? આજે આજે 1996 માં આજની તારીખથી, 11મી તારીખથી જુલાઈની આપણે માર્ગ શરૂ કરીએ છીએ. બધું ગયો, વખત ગયો એ ગયો. મને એ નથી લેવું કે આ વર્ષો કેમ ગયા ને દિવસો ગયા, ભાઈ હવે ચાલુ ગયા. આજ શું? બસ આજ એ છે. તમે તમે જીન વચનનું બહુમાન તમે કરો છો, બહુમાન તો તમે કરો છો, તો પછી કિરણભાઈ બાકી શું રહ્યું? ના, તમે લાઈવ કોન્શિયસલી કોન્શિયસ કરો, જાગૃતપણે કરો, તમે એની પ્રશંસા કરો, મોઢેથી બહુમાન કરો. તમે વારંવાર બીજાને કહો કે શું ભગવાને કહ્યું છે. ખરેખર કિરણને લાગે આ કિરણભાઈ ગાંડા થઈ ગયા, ભલે લાગે એને, એને લાગે. મારે જે કામ છે તો ઉપરવાળા જોડે કામ છે, હું મારી અંદર સતત આ કરું છું, સતત. કોઈ જૈન ધર્મ નો પરિચય હોય ને મળે ને કઈ વાત, કેમ કે ભાઈ તબિયત કેમ છે, અરે હા ભગવાનને શું અદભુત કહ્યું છે, મારી સામે જોયું, હું એની તબિયત પૂછું છું ને ભગવાનને કઈ ગાળા લાગે છે. આ મને ગમે પૂછો, મારે આ જ કહેવું છે. તમે જુઓ 6 મહિના ને, તમે કહ્યું ને હું 6 મહિનાનો ખુલાસો કરી, તમે શું નહીં તો આજે પાછું મારે 10:45 ગમે તમને કહેવું પડશે, સમજાય ને. તમારી ક્ષમા માંગુ છું, અને હવે પાતાળ સુંદરની કથા અહીંયા સુધી અધૂરી છે, મને કહેવું નથી ને મને પૂરી કરવી છે. જીન વર્ણે અનુરક્તા, આ આ સાંભળવા મળે, આ આ ભગવાનની આ વાત, અરે 1996માં આ મળે ના. અહીંયા રવિવારનું છાપું 200 પાનાનું હોય છે, હું જોઉં છું કે આનો સાર ભગવાને સમજાને 3 શબ્દમાં મૂક્યો હોય છે. શું અદભુત વાત ભગવાને કહી છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. કોટી દ્રવ્ય આપીએ ને તો આ સૂત્ર મળે નહીં, અમને મફત મળી ગયું છે ને એટલે અમને એની કિંમત નથી.
हमने ने किंमत ना हमने जो पैसा आपा पड़ा हो ने तो ख्याल हो हाँ तो अपने ख्याल हो समझाए ने हूँ चतवा साची ने पहरू छू समझा ने हूँ तमने कहू अरे शू आना आना 5000 रुपया आप हाँ तमारी पेन हो तमें साचो तो समझा के नहीं शू 950 रुपया नी पेन छे भाई हाँ वाणिया ने मूल्य ऊपर आपने वाणिया छे क्षत्रिय नथी नथी हजार वार नथी भगवान नो धर्म क्षत्रिय नो धर्म छे क्षत्रिय नो छे तमे क्षत्रिय एटले तमे क्वालिटी समझो हा मोड़ामांथी वचन निकल्यू समझाने रघुपति रीत सदा चली आई प्राण जाए अरु बचन न जाए समझाने आ तू जब हम परंपरा हमारा मां उतरू छे नथी उतरू मैं जोयू छे ने पछी के मैं लखी आप्यो अरे अरे लखेलो रास्ते ने पाते को पर रजू कर लगती मगर वखत आ विचार तो तमे विचार तो कर कोई पास थी 10000 रुपया लीधा मैंने कहू समझा ने कि एने ते कहू छे 6 महीना में तू आप सके मैंने कि एने कीधु मैंने लखी आप मैं लखी आप तो मैं तो सिंसियर ले अरे मैंने क्या घर से फर से कागज लाई ले पचेली मेरी कविता की थी मैंने हाँ जूनी छे खतऊ पर मद मेली चाटो बापा बोलिया एवं खत लेने चाचा कर से के मैं कह तू तारो भाव अत्यार थी आज तू जमा 10000 रोक के ना पड़ी जत पड़ी जत ते तू जाई तारे खबर पर से आ तो आज यूं निकले है नहीं 20 पहला दी तना थोड़ी पहला दी बात तो मैंने कहा मैं ही आ गई आभार तो गयो मैं आमने पास थी 10000 रुपया लीधा है हमने एक नवो धंधो करवा क्या किरण भाई नु कई जामे आ 10000 नी अंदर थी 500-700 मले ने तो घरनो थोड़ो खर्चो थोड़ू कई हाँ चा दूध निकले आभार मानवानु ये गयो एज वक्त दाना तेज है समझाने लखी आपते वक्त हाँ शू करते लखी ने नोटिस आपसे मैंने अरे केतन वर्ष चाल से कई क्या मैं पढ़िया छे तमें विचार करजो तमें बहुमान आ निकली जसे तमें बहुमान करो जिनवाणी नु तमारा मां परिवर्तन आवे जिनवाण जो करंती भावेणा बीजू से तमें चरित्र नु जिन वचन जो जीवन मां उतारवानी मथामन करे छे प्रभुए क्रोध करवानी ना पाड़ी मैंने क्रोध करवो नहीं आवे तावी जाए हाँ अहीं सुधी आवे भगवान ने ना छे भगवान ने ना छे हूँ तू अमला मल जे हतो ए ओछो थतो जाय छे नवो मल भेगो थतो नथी अमला असकलिठा मन नी अंदर आड़ दौर थती नथी मन नी अंदर अस्थिरता आवती नथी ना ते परित संसारी आ संसार थोड़ा समय नी अंदर तरी जाए आ संसार थोड़ा समय में तरी तरी तमे भगवान प्रत्याभाव भगवान बुद्ध मने खुशी के मने कोई के हमना कहियो कि किरण भाई 24 कलाक बैठो तुमने सांभलवा तैयार छो मारी आज बेनी थई कई कई कयो भगवान ऊपर तुमने भाव छे भगवान नी बात छे 24 कलाक तमे कही सको एम छो मार सांभळवी छे अरे खुशी रे तमारा हृदय मां आ भाव आ भाव आ भाव वधवो जोईए फरवो जोईए रोटेट थवो जोईए ते क्यारे एवो समय आवे કે જીનવાની 24 કલાક સાંભળું 24 કલાક તમે કો પણ સંભળાવે કોણ અરે ઉપરથી વરસી રહી છે મહાવિદેમાં 20 તીર્થંકરો વરસાવી રહ્યા છે તમે આ ભાવ કરો
સમજ્યા ને, જીનવાણી સંભળાશે, સંભળાશે. હું તમને કહું છું, હું તમને કહું છું, પ્રેક્ટિકલ વસ્તુ છે, આ સામાન્ય વસ્તુ નથી. એમનો સંસાર સમજ્યા ને, પરિત સંસાર લિમિટેડ થઈ ગયો. બસ હવે જૂના જે કર્મો છે ક્ષય પામે ને મોક્ષે જાય, ને મોક્ષે જાય. તમે પરમાત્મા તત્વના માંડલુંમાં આવી જશો, જગતના સર્વજીવોને માર્ગદર્શન કરવાના અધિકારમાં આવી જશો. માનશો ને સિદ્ધો શું કરે છે ઉપર બેસીને, ભાઈ મોક્ષે પહોંચ્યા બેઠા છે, હવે આનંદથી આરામથી શું એર કન્ડિશનમાં જેમ બેઠા હોય, અને આપણને થર્ડ ક્લાસ ને ફોર્થ ક્લાસ માં જગ્યા ન મળતી હોય, જોતા હોય, કહેતા હોય કે બેટા દોડા દોડ કરો, અમે આવી ગયા. એમ એમ માનો છો તમે? તમે એમ માનો? હું તમને કહું છું, આપણામાંથી કોઈ મોક્ષે જાય, મોક્ષે જાય નહીં, અમેરિકાનો પ્રેસિડેન્ટ બને, એને આપણી ચિંતા વધારે હોય, હોય કે ન હોય. એને એમ થાય કે અહીંયા રહીને આ ભારતીયોએ સમજ્યા ને એની ઇકોનોમી માટે શું જે બચાવવા પ્રયત્ન કર્યો છે, ભેગું કરવા કર્યો છે, અમેરિકનોને શીખવાડ્યું છે કે ધન કેમ બચાવાય. એક ડોલર આવે અને $1 ખર્ચી નાખનારી આ અમેરિકન પ્રજા આપણું જોઈ જોઈ જોઈને છેલ્લા 10 મને અમેરિકન મિત્રો મળે છે ને, હું બોસ્ટનને એ મને કહેતા હોય છે, વી આર લર્ન ફ્રોમ યોર ઇન્ડિયન. હા, $1 આવે ને 25 સેટ ખર્ચવા. હા, દર વખતે જોઉં સેલ ક્યાં છે. હા, ખપ ન હોય એ ચીજ લઈ રાખીને રાખવી, કારણ કે જયારે ખપ પડે ને ત્યારે મોંઘી થઈ ગઈ હશે. તમે પ્રમુખ બનો તો આ બધાને ભૂલી જાઓ, અને તમે સિદ્ધ બનો તો અહીંયા ભૂલી જતો. મને અત્યારે છેલ્લા 10 વર્ષના આપણા સંબંધમાં આટલો ભાવોલ્લાસ મને થાય છે, તમને મારા ઉપર આટલો ભાવ થાય છે, હું સિદ્ધિ ગતિને પામું તો અરે મારું ચાલે ને. હા, ના થોડા કર્મો માફ કરીને લઈ લઉં અંદર. તમે વિચાર કરો, હા, પરિત સંસાર તીર્થંકર ભગવાન માતા છે, તમે ભૂલતા ને, સિદ્ધ ભગવાન પિતા છે, એક સિદ્ધ મોક્ષ જાય, પિતા છે ભાવ ઉપર ભાર દો. એક સિદ્ધ મોક્ષ જાય એટલે આ સજ્જન નીકળ્યા, એક મોક્ષ જાય એટલે આ નીકળ્યા. ફેચ્યુઅલ ટ્રુથ રહ્યું. હું તમે આજે પૂછું છું, 1996માં તમે પ્રેક્ટિકલ શું લગાડ્યું? એક જીવ સિદ્ધે જાય અને તમે નીકળ્યા છો, તમે મને પ્રેક્ટિકેલિટી કઈ કહો? હું દરરોજ સવારે ઉઠી અને મારા પિતા મોહનભાઈ ને યાદ કરું છું, સમજ્યા ને. હું દરરોજ સવારે ઉઠી સિદ્ધ ભગવાન ને યાદ કરું. દેખો, એક સિદ્ધ ઉપર છે, ભાવનું જોડાણ બને છે. તમે જોડાણ કરો, એ કનેક્શન ઉપર થઈ તમને પ્રેરણા મળશે. એ વિશુદ્ધ પરમ તત્વ નિષ્ક્રિય નથી, ડાયનેમિક છે, સ્ટેટિક નથી. તમે સમજતા એ સિદ્ધ થઈ ગયા, હવે થઈ ગયા, એને એના દીકરાની ચિંતા નહીં હોય. મને નિગોદની પ્રકૃતિમાંથી બહાર કાઢ્યો, એને ચિંતા નહીં હોય, એને વધારે ચિંતા છે. શાસ્ત્રમાં એટલે કહેવામાં આવ્યું, સમજાને, પુત્ર જન્મ થાય તો ઉત્સવ કરવામાં. પુત્ર જન્મ થાય એનો અર્થ દીકરો જન્મે, આપણે આપણે બાહ્ય દ્રવ્યને પકડી લીધું એટલે દીકરીઓ પ્રત્યે તિરસ્કાર થઈ ગયો,
પુત્રનો જન્મ થાય એટલે એક સિદ્ધ થયા ને હું સિદ્ધ થઈશ, અને જયારે હું સિદ્ધ થઈશ ત્યારે બીજો મારે પુત્ર થશે, એ બહાર નીકળશે, એ મારો પુત્ર છે. આ પરંપરા તમે આ એપ્લિકેશન કરો, માફ કરજો અમને એપ્લિકેશન કરવાનું નથી કહેવામાં આવતું, નથી કહેવામાં આવતું. હું કેનારા મહાપુરુષો ને મળ્યો છું, હું આચાર્ય ભગવંતો ને ત્યાં મળ્યું છું. હું એમને કઉ છું તમે આ પ્રેક્ટિકેલિટી કહો, અહીંયાથી અહીંયાથી અને બહાર નીકળ્યા પછી પિતા કોને સોંપે, માતાને સોંપે. હું જયારે જન્મ્યો ત્યારે પોતાના સ્થાન ઉપર મારી માએ મને લગાડ્યો છે. અરિયન પરમાત્મા પિતા એ માતા છે. તમે અરિયન આ માતા છે. આધ્યાત્મની કોઈ માતા ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ છે મને, મને સિદ્ધાંત જોઈતો નથી. સિદ્ધાંત ઇમ્પ્લિમેન્ટેશન હોય તો તો અમૃત તુલ્ય છે. ઇમ્પ્લિમેન્ટેશન નહીં હોય તો એનો ઉપયોગ શું? અમને આ બંને સત્યની અમને ખબર છે. તમને દરરોજ યાદ રહે, તમને દરરોજ યાદ. મલ્લિક દયાલની વાત મને યાદ આવે છે, સમજા ને. 8-9 વર્ષની ઉંમર હતી એમને, એમને કહ્યું છે કે એક વખત રસ્તામાં એક ફકીર મળી ગયો. હું આમ રમતો રમતો જતો હતો, મલ્લિક દયાલ કહે છે, સમજ્યા ને, એ મારી સામે જોઈ, અપલક આંખની પાપણ ફરકાવ્યા વગર. એ કે હું ડરી ગયો. મલ્લિક દયાલ કહે છે, એકદમ મારી નજીક આવ્યા, તેમણે મને તેડી લીધો. હું તેડીને ઊંચો કર્યો, તેડીને ઊંચો કર્યો, ઊંચો કર્યો. તમે રહસ્યમાં જજો, તું મારાથી ઊંચો થજે. નીચે મૂક્યો તો બીજી વાર ચડ્યો. કે દાસ જીવનમાં કોઈ વાર પડી પણ જાય ને સંસારની મુશ્કેલીમાં, તો પાછા ઊંચા થવાનું લક્ષ્ય ભૂલતો નહીં. બીજી વાર ઊંચો કર્યો, એનો અર્થ આ થયો, પાછો નીચે મૂક્યો, પાછો ઊંચો કર્યો. અને પછી મને કહ્યું, બેટા સંસારમાં એક વાત ભૂલતો નહીં, ભવિષ્યમાં જે કઈ કામ કરે, કઈ બોલે, કઈ ચાલે, કોઈ રીતે વર્તે, તો એ વખતે તારી જાતને પૂજ્ય, મારી માને આ ગમશે. મલ્લિક દયાલે એમના ચરિત્રમાં લખ્યું છે, કોઈ દિવસ એવો પ્રસંગ નથી બન્યો કે મેં મારી માને માની સંમતિ લીધા વગર મનમાં, માતો મૃત્યુ પામી, માને ગમશે. તીર્થંકર પરમાત્માની વાત છે. હું તમને એ કહું છું, મલ્લિક દયાલને ખબર હશે કે નહીં એની મને ખબર નથી. મને મલ્લિક દયાલને ખબર છે કે નહીં એ પૂછવાઈ જવું નથી. તમે, હું તમને નથી કહેતો તમારી માનું પૂછજો, કારણ કે અમેરિકામાં આવેલા ઘણાને મા સાથે વિખવાદ થઈ ગયો હોય છે. તમે સમજ્યા ને, મને ખબર છે. નહીં થયો હોય, તમને ભક્તિ હોય, તમે જવા દો. તીર્થંકર ભગવાનને ગમશે કે નહીં એ તો પૂછો, કે ના પૂછો તમે, તમે બોલો એ પહેલા મનમાં એ તો પૂછો ને. પ્રભુને ગમશે, પ્રભુ એટલે મા, તરતરાજ શાંતિનાથ માતા છે. તમે એટલું તો પૂછશો ને, ભગવાન તમને ગમશે. હું આમ વર્તું તો હું અસત્ય બોલું, તમને ગમશે. હું મારી આપ બધાઈ કરું, તમને ગમશે. તમે પૂછજો, તમે કરી નહીં શકો થાય, બદલાઈ જશો, બદલાઈ જશો. હું ભારતમાં પુષ્કળ ફરે છું, મને એક યાદ આવે છે, દક્ષિણની અંદર ના, એક વખત દક્ષિણમાં ઠેક, સાઉથ ઇન્ડિયામાં ઠેક નીચે જવાનું થયું. આપણા ઘણા દિગંબર તીર્થો છે, તે બધા દિગંબર તીર્થો અને એની અંદર સ્મશાનમાં જેમને શું અનશન લીધા, સૂતા સૂતા મહાત્મા હોય એવી જગ્યાઓ છે. અત્યારે હું એ પ્રવાસનું વર્ણન નથી કરતો ના, એ દક્ષિણમાં જયારે હું ગયેલો ને ત્યારે પ્રસંગ છે. સંધ્યાકાળે ચા પીવાની, કોફી પીવાની ઈચ્છા થઈ, એક રેસ્ટોરન્ટમાં ગયો,
કોફી હાઉસમાં તો મેં કહ્યું એ કોફી બેઠો જઈ શું આ કોફી હાઉસની અંદર શું ચંચો ધત મસાજ આમાં મોટો અવાજ કરીને ચંચો સળગતો હતો પાણી ઉકળતું હતું છોકરાઓ દોડા દોડ કરતા હતા રકાબી ખખડતા હતા શું મોટો અવાજ થતો હતો અમારે તો કોફી પીવી હતી હું બેઠો હતો તેલુગુ ભાષાની રેકર્ડ તો હું કઈ સમજો નહી મને કદું સમજાતું નતું પૂરી થઈ બીજી રેકર્ડ મુકાઈ ને મને આશ્ચર્ય થઈ ગયું કોફી આવી નહી સોપો પડી ગયો બધા છોકરા જ્યાં ઉભા હતા આઠ દસ આ છોકરા હતા ત્યાં બધું કામ કરનારા ચા કોફીના છોકરા કોઈનો ઓર્ડર આવે દુકાનેથી પેલો છોકરો બે કપ કોફી લઈને જાય બે કપ ચા લઈને જાય સોફા પડી ગયો મને આશ્ચર્ય થયું બધા લાઉડસ્પીકર સામે જોતા હતા ફરી એકર ચાલતી હતી મને કઈ સમજાતું નતું સમજા કે વધારે આંખમાં પાણી આવતું હતું બધાને એ દસ બાર છોકરા એનો પેલો મેનેજર આમ બેઠેલો તારે એકડ વાગતી હતી એકડ પૂરી થતો ને ચાર મિનિટમાં પાંચ મિનિટમાં પૂરી થઈ રેકડ સમય તરત જ મારી કોફી આવી મેં કોફી પી લીધી પૈસા આપતા મેં પૂછ્યું કે વો રેકડ પેલી રેકડ વાગતી હતી કોઈ પ્રખ્યાત સિનેમાનું ગીત છે મારી સામે જોયું નહીં મેં કીધું મેં એ ભાષા આપકી જાનતા નહીં હા મેં પૂરા અચ્છા હિન્દી બી નહીં જાણતો હું મેં તો બમ્બઈ થી આવ્યા હું તો પૂછતા હું હા એને મને કીધું મને કે કર્ણાટકનું આ માનું ગીત છે અમે દર વખત સંધ્યાકાળે આ વગાડીએ છીએ ગામડા ગામની અંદર 100-150-250 માણસોની વસ્તી હોય એવા કુબામાંથી માનો એકનો એક દીકરો કમાવા આવ્યો છે અહીંયા અને માં તુલસીના ક્યારે દીવો કરી અગીત ગાય છે માં કેતી હોય છે કે બેટા ભગવાનનો ડર લાગજે તારી તબિયત સાચવજે હા ન્યાયથી ધન ભેગું કરતું નહીં તારી માના તને આશીર્વાદ છે હું જોઈ રહ્યો એની સામે એ લડતો હતો મારી આંખમાં આંસુ આવી ગયા સમજ્યા ને એને મને કહ્યું દરરોજ સંધ્યાકાળે આ રેકડ વગાડવાનો મારો નિયમ છે બધા ઘર યાદ કરે મને આ વાત રોજ યાદ આવે છે હું મુંબઈમાં મિત્રોને કહું છું દિવસમાં કોઈ સંધ્યાકાળે તમે તીર્થંકર ભગવાનની યાદ કરો છો મેં યાદ આવે છે આ ગીત તીર્થંકર ભગવાન જ ગાય છે દીકરો કમાવા માટે ગયો છે કોઈ મોટા શહેરમાં એ આપણે બધા સમજ્યાને આ કર્મ કમાવા અહીંયા આવ્યા છીએ અને માં કહે છે પાપ કર્મ નહીં કમાતો પુણ્ય કમાજે સાજો નર્વો સ્વાસ્થ્ય સાચવજે એટલે સમ્યક દર્શન રાખજે આજે મને ઘણી વખત થાય છે કે કન્નડ ગીત જો મેં એની પાસે અંગ્રેજીમાં ઉતરાવ્યું હોત ને હું તમને સંભળાવત એનું ઇન્ટરપ્રિટેશન કરીને તાર ભગવાન ગીત ગાય છે અને દરરોજ સંધ્યાકાળે મને હજી કોફી હાઉસ યાદ આવે છે કે એ છોકરાઓ આ ગીત સાંભળે છે આપણે સાંભળીએ માએ શું કીધું છે આપણે અહીંયા કેમ આવ્યા છે તમે વિચાર તો કરો દિવસમાં એક પાંચ ક્ષણ તો એવી કાઢો કે જ્યારે તમે પરમાત્માને યાદ કરતા હો પરમાત્મા માં છે એને સિદ્ધ પિતાએ બહાર કાઢ્યા અને માતાએ આપણને પોતાને સમજ્યા ને શું બાદરની ગોદ એકેન્દ્રિય
પૃથ્વી કાય, અપકાય, ચૌકાય, વાયુ કાય, વનસ્પતિ કાય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, અસંજ્ઞેયપણું, સંજ્ઞેયપણું, પશુ પક્ષી મનુષ્ય બનાવીને મૂકી દીધા. તીર્થંકર ભગવાનની આ વાતનો આપણે વિચાર કર્યો. આ આ ઇમ્પ્લિમેશન, હા, એમને ખબર છે કે સિદ્ધ ભગવાને આપણને બહાર કાઢ્યા નિગોદમાંથી, ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. આ વાતનું, આ સત્યનું જીવનમાં કઈ રીતે જોડાણ થાય એ વિચાર્યું નથી, વિચાર્યું નથી, વિચાર્યું. સમય બુદ્ધિ આવે ને શીલવતી સાથે લગ્ન થાય તો તમે વિચારી શકો. અને અહીંયા પેલા વૃદ્ધમ પેલા પ્રૌઢ મંત્રીએ રાજાને કહેવા માંડ્યું કે હું તમને શાસ્ત્રની એક પાતાળ સુંદરીની કથા કહું છું. જયંત સેન નામનો રાજા હતો, એને એક વખતે સભાજનોને પૂછ્યું, એવી કોઈ વિદ્યા છે જે મને ના આવડતી હોય? પુરુષોની 72 કળા કહેવામાં આવે છે, કોઈમાં હું હોશિયાર ન હોઉં. બધા મંત્રી કહેવા લાગ્યા, ખરે આમ તો સર્વજ્ઞ છું. બધા આજ કે આપણને જે 499 મંત્રી અંદર મળ્યા છે ને, એ આજ કે છે, તમે ઇમ્પ્લિકેશન લગાવો અંદર અંદર. દર વખત લાગે હા કે પેલા પાડોશી કરતા આપણે હોશિયાર છીએ. તમે જોઈ જુઓ, તમને લાગે છે કે નહીં? દર વખત લાગે કે આપણા કોઈ ઓળખીતા છે ન, આપણે વિચાર કરીએ ને પતિ પત્ની બે બે, અરે એ સાવ જબ્બુ છે. તમે કોઈ દાડો તમારા માટે કીધું કે દુનિયામાં મારા જેવો ડબ્બુ કોઈ નથી કીધું? તમે જીનિયર તો બની શકતો, પૂર્વધર બનવું હોય તો આ ચાવી આપવી જોઈએ, નમો આપવો જોઈએ. સબ હમસે જ્યાદા હે, કોઈ હમસે કમ નહીં. આ દુનિયામાં બધા મારાથી ચડિયાતા છે. શું એક મંત્રી હતા, એને કીધું, મહારાજ તમે એક વાત જાણતા નથી. રાજા કે કઈ કઈ? એને કીધું સ્ત્રી ચરિત્ર. જો ફરી સ્ત્રી ચરિત્ર એટલે બહેનો માટે નહીં સમજતા, બહેનો પણ પોતાને માટે ન સમજે, હું ભાર દઉં છું. સ્ત્રી ચરિત્ર એટલે પ્રકૃતિનું, કર્મ પ્રકૃતિનું ચરિત્ર. કર્મ પ્રકૃતિનું ચરિત્ર બુદ્ધિશાળી વ્યક્તિ. હિટલર નહોતો જાણતો, રિસ્ટેગ નો ચાન્સેલર બન્યો, જર્મનીનો સત્તાધીશ બન્યો, આખી પૃથ્વી ધ્રુજવા લાગી. સમજાને, કર્મ પ્રકૃતિ આપઘાત કરાવશે એને વિચાર્યું નહોતું, રાવણે વિચાર્યું નહોતું. તે એ બુદ્ધિ થઈ કે સીતાનું હરણ કરી લાવું. હું તમને દસ દ્રષ્ટાંત કહું, તમે લગાડો દસ દ્રષ્ટાંત. તમારી બુદ્ધિ જ્યારે ચાલતી હોય ને તમે વિચાર કરો, હા, પ્રભુને અનુસરે છે કે શંકર પરમાત્માને અનુસરે છે આ બુદ્ધિ, તો સમ્યક બનશે. રાજા ચૂપ થઈ ગયો. પેલા એ કહ્યું, આનંદગંજી મહારાજે કહ્યું છે, ખગ પદ ગગન, પક્ષીના પક્ષીના પગલા. ગગનની અંદર પક્ષી ઉડતું હોય ત્યારે ગગનની અંદર પક્ષીના પગલા. ખગ પદ ગગન, મીના પદ જળમે, અને માછલીનું માછલીની ગતિ પાણીમાં. જો ખોજે સો બૌરા, કોઈ શોધી નહીં શકે. ત્યાં કયો રસ્તો લેશે એમ કર્મ પ્રકૃતિ ક્યારે કયો રસ્તો લેશે? કર્મ પ્રકૃતિ બે પ્રકારની છે, એક સમય બુદ્ધિ, એક મિથ્યા બુદ્ધિ. રાજાને થયું, સાચી વાત છે. રાજાએ સંકલ્પ કર્યો, રાજાએ કહ્યું, ના હું એવી કન્યા પરણું, સમજા કે નહીં, જન્મથી પરણું. શત્રુની કથા જો, ભગવાને કહી છે, એને ચેલેન્જ કરી, હા, કે કોઈ ક્ષત્રિય સૈનિક કે સુવર છે કે જેની પત્નીને હવે પ્રસૂતિ આવવાની હોય કે આવી ગઈ હોય? એક જણ ઉભો થયો, એને કહ્યું, ગઈકાલે મારે મારી પત્નીને દીકરી આવી, એને કીધું લગ્ન કરું છું, લગ્ન કરું છું એની જોડે. તમે ડીપ જજો, હો આ વાતમાં તો વાંચો, આ સામાન્ય વાત નથી. તો
અને કહું તું તું એ કન્યાને મારતા મૂકી જા, હું ધાર રાખીશ, મોટી કરીશ, મારી બધી રાણીઓમાં એ પટરાણી થશે. એને એક મેલ કરાવ્યો, એક દંડિયો મેલ, કોઈ ત્યાં આવી શકે નહીં, અને જમીનની અંદર એ મેલ ઉપર કોઈને ખબર પડે નહીં. એને એક વિશ્વાસ ધાર રાખી, એને કહ્યું આને આને બહારની દુનિયાની કોઈ કોઈ હવા નહીં આપવી. રાજા જઈને સિક્યોરિટીની પૂરી તપાસ રાખે, મોટી થઈ 17-18-19-20-21 વર્ષની થઈ, સમજા કે નહીં. રાજાએ કીધું રાણી તરીકે રાખી, ક્યાં એમાં જ બહાર નીકળવાનું નહીં. પેલી દુનિયા બહારની દુનિયાની ખબર જ નહોતી. ગાવ માતા પણ ચાલી ગઈ, અને ગાવ માતાને કહી રાખે ખબરદાર, જો કીધું તો કોઈ નહીં. પેલી કઈ ખબર જ હતી નહીં. એક દિવસ એક દાડો આવે જ છે, તમે કર્મ પ્રકૃતિ સામે જ્યાં ચેલેન્જ મૂકો એક દાડો આવવાનો. એક દિવસ શિયાળ દ્વીપ થી તું એક સ્વાર્થ અનંગદેવ નામનો સ્વાર્થ આવી પહોંચ્યો એ વેપાર કરવા માટે. સુંદર બચરાના મોતીની માળા લાવેલી, મોટા મોતી કબૂતર ના ઈંડા જેવા બાળક, 7-10-12 મોતી માં તો ઘોડું ભરાઈ ગયા. રાજાને ભેટ આપી, રાજા ખુશ થઈ ગયા. રાજાને તરત થયું પાતાળ સુંદરી ને આપવું, એનું નામ પાતાળ સુંદરી રાખ્યું. પાતાળ સુંદરી આપણા પાતાળ માં છે, દુર્બુદ્ધિ, અને શીલવતી અહીંયા છે. મેં તમને એ દાડે કહ્યું એમ, શાલીભદ્ર અહીંયા છે અને મમ્મણ શેઠ અહીંયા બેઠો છે. બેઠો જ, જો તમે સાવધ ન રહ્યા ને તો મમ્મણ શેઠ ઉપર આવી જશે, તો પાતાળ સુંદરી ઉપર આવી જશે. એ મમ્મણ શેઠ પાતાળ સુંદરી ને બધા પિતરાઈ છે અંદર, તમે જાગ્રત રહેજો. ભગવાને વાર્તાઓ નથી કીધી, કેસ હિસ્ટરી કીધી છે. બસ બન્યું એવું, બન્યું એવું, સમજાય ને શું. એને માળા આપી, રાજા ખુશ થઈ ગયો. રાજાએ કહ્યું કે બધું દાન માફ કરવામાં આવે છે. રાજાએ બધું દાન માફ કરી દીધું. જેટલો વેપાર કરવો એટલો કરો તમે. આવી અમૂલ્ય ભક્તિ આપી, રાજાને ખુશી થઈ ગઈ. એ રાજા જોડેની મૈત્રી થઈ. પેલો જુદી જુદી ચીજો રાજાને આપવા લાગ્યો, હું સાડીઓ આપવા લાગ્યો ને. અને રાજા રાજાને બધું કઈ આવે પાતાળ સુંદરી, સમજાય ને. કાં તો હું અજીત સેન છું, કાં તો જયંત સેન છું. અજીત સેન ને શીલવતી નું મહત્વ કઈ હોય તો એને પૂછવા જાય. હું કે એને પૂછી લઉં, બરો પછી કરું. હા, તમે અજીત સેન ને કહો, સમજાય ને, તમે આ રવિવારે જમવા આપણે ત્યાં આવજો. એક ઉભર વાર પૂછવું પડશે, કોને? શીલવતી ને. અને આ જયંત સેન ને મારે પૂછવું પડશે, કોને? પાતાળ સુંદરી ને. અંદર ની સમ્યક તમે ડીપ જજો અંદર. આ વાર્તાઓ નથી, બસ બન્યું એ સમજા ને. રાજા લેતા ગયા, પેલો આપતો ગયો. રાજા એને કીધું અહીંયા જ રોકાઈ જાઓ. એને કીધું હું એ જ વિચાર કરું છું, એક મણી મહેલ બાંધવો છે, પુષ્કળ ધન કમાયો છું. રાજાએ કીધું જે જગ્યા માગો એ આપો. એને કીધું કઈ તમે. એક દાડો એને વિચાર આવ્યો, રાજા આવે છે મોટા દરબારમાં, ઘણી વખત ચાલુ દરબારમાં જતા રહે છે, કોને પૂછું? રાજાને ચામર ઢાળનારી કામ પતાકા નામની વેશ્યા હતી, સમજ્યા ને. 1000 સોના મોરની થેલી એક દાડો એને વેશ્યાને ધરી. એ વેશ્યા કે સાચવવાની છે, નાના કે ભક્તિ જ આપી, સમજ્યા કે નહીં? હા, તમે 1 મિલિયનની નોટ કોઈને ભક્તિ જ આપો ને. હા, પેલો સેનેટર હોય ને, સમજાય? પેલો વિચારવા પડે, ઇન્વેસ્ટ કરવાના છે એ પૂછે, તો કોઈ તમારે રાખવાના છે એમને, 2 નંબરના હિસાબ વગર. ઓહો, ભગવાનના વખતમાં પણ આ દ્રવ્યનું અર્થનું આ જ મહત્વ હતું, વિષયોનું આ જ મહત્વ હતું.
એ વખતે પણ રાવણ જેવા હતા, સમજાય ને? કોઈ રામની પત્નીને ઉઠાવી જાય, આ બધું 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 સનાતન છે, સનાતન છે, સંસાર જ આ છે, સમજાય ને? કોઈ કહે કે ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે ને અહીંયા પ્રોબ્લેમ, સંસારમાં પ્રોબ્લેમ છે. તમે સંસારથી પરે થઈ જાઓ, પ્રોબ્લેમથી પરે થઈ જશો. અહીં રહેવા છતાં તમે એનાથી અબવ, એથેન્ડર થટ, કાયો સ્વર્ગ. તમે બહાર નીકળી તમને જુઓ, હું કપરી વાત કહું છું તમને, સમજાય ને? પેલીએ પૂછ્યું કેમ, એ પણ સમજે છે કે કામ કદાવવું છે, એ પણ સમજે છે. જૈન બંધુઓએ 7 કરોડ જઈને વડાપ્રધાનને આપ્યા હશે ને, જો આપ્યા હોય તો વડાપ્રધાને પૂછ્યું હશે શું કરવાનું છે, એ કે 4 કાગળ પર સહી કરી આપો, પેલા એમ તો મારી આપી હશે. હા, 4 કાગળ પર સહી કરવી, હવે 7 કરોડ સામે કઈ બહુ મોટું કામ નથી. શું એને પૂછ્યું કેમ, તું કે રાજા કેમ ચાલી જાય છે ને આવે છે? મેં કીધું વાત કહેવા જેવી નથી, પણ એક તરત ને પરણેલી બાલિકા જોડે રાજાએ લગ્ન કર્યા છે ને, હવે એ વાતને 20 વર્ષ થઈ. પેલું કે શું કહો છો, એ બાલિકાએ બહારનું જગત જોયું નથી, તમે કહેશો નહીં કોઈને, કોઈને કહેવાનું નથી. પેલું સાંભળી લો, એને મનમાં દૃઢ સંકલ્પ કર્યો, એને ના આ છોકરીને જોયા વગર રહું ને, પચકખાણ છે, હા નેગેટિવ પચકખાણ. હું તમને એ કહું છું, જે આપણે દર વખત કરીએ છીએ, બધી વસ્તુ ભગવાને બે કીધી છે, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. તમે ભૂલતા નહીં, તમે પોઝિટિવ પ્રત્યે જજો, નેગેટિવ પ્રત્યે ગયા તો ખોવાઈ ગયા. અને અનંત દેવે શોધી કાઢી જગ્યા છેલ્લે કઈ જગ્યાએ છે, એની બાજુમાં જ રાજાને વિનંતી કરીને મણિમહેલ માટે જગ્યા લીધી, એક મોટો મણિમહેલ બંધાવ્યો. મને કથા લંબાણથી કેવી નથી, મેં તો તમને આખું અઠવાડિયું કથા ચલાવવું એમ છો, તિલવતીની કથા, હા મુંબઈની અંદર, સમજાય ને? 8 વાર્તાલાપ ચાલી છે આ તિલવતીની કથા. ના ના ના, અને એને નીચે ભોયરું ખોદાવ્યું, અને એક દાડો રાજા જેવો દરબારમાં આવ્યો ને, પેલો ઉઠીને કામ છે એવું બહાનું કાઢીને નીકળી ગયો, ભોયરામાં થઈને અંદર આવ્યો. પેલીએ કોઈ પુરુષને જોયેલો જ, એને અનંગદેવને જોઈને આશ્ચર્ય થઈ ગયું, આશ્ચર્ય થયું, સમજાય ને? આપણે એના વધારે શાસ્ત્રકારે જે લંબાણ કર્યું છે એમાં જતા નથી, સમજાય ને? શું એ અનંગદેવ જોડે ભોગના સંબંધમાં આવી, દર વખતે અનંગદેવ અહીંયા આવતો, જેવો રાજા ત્યાં આવે કે અનંગદેવ અહીંયા આવી જાય. એ હતી પાતાળ સુંદરી, એ હતી દૂરમતી. એને એક દાડો કીધું તારે ઘેર લઈ જા મને. પેલું કે મારે ઘેરે તો ને ન લઈ જવાય, ખબરદાર જો મને નહીં લઈ જાય ને તો આવી બન્યું, તાર જીતો નહીં રહેતું, ધર્મ પ્રકૃતિ આ છે, ધર્મ પ્રકૃતિ આ છે. 7 મિલિયન એવા ઇઝરાયલીઓને ઇલેક્ટ્રોન પેલામાં નાખનારો હિટલર અભ્યાસ કરે, કર્મ પ્રકૃતિ ને કરાવે, બીજો કોઈ રસ્તો નીકળે જ નહીં. પેલો ડરતો ડરતો લઈ ગયો, આ એના ઘરમાં ભોયરામાં તે ગઈ અને જોયું એનો મહેલ, સમજાય ને? મણિમાલ અને બધો ચક હતા, પડદા, એ પડદામાંથી દેખાતું તું બહાર, રાજાની સવારી નીકળેલી, હાથી ઉપર રાજાને 7 સુંદરી ઉતીઓ, સમજાય ને? ચામ ડાલતી હતી. આ રાજા મને પૂરી રાખે છે, પતાળ સુંદરીએ કીધું બળદિયો છે, બળદિયો તું શ્લોક છે કે જેમાં પતાળ સુંદરી રાજાને કહે છે તું બળદિયો છે, તું મને મૂર્ખ માને છે, બેવકૂફ ના બનાવું પતાળ સુંદરીને. એને પેલાને કીધું, પેલાએ કીધું ટાઈમ થયો મહારાજ આવશે, કે મૂકી જા, પછી રાજા આવે, પેલા ઊંઘી ગઈ, સમજ્યા કે? રાજાને તો કોઈ ખ્યાલ નહોતો. પેલો આનંદદેવ એકવાર લેવા આનંદદેવને એને કીધું તું માંદો પડ,
શ્વાસ લેવાની મુશ્કેલી હોય એવું કરી દે, અને પછી પછી પાંચ દાડા તું જા નહીં દરબારમાં, અને પછી તું માન જ માન કે મહારાજ તમે મારે ઘરે ભોજન કરવા આવો. રાજાને કીધું, સાહેબ મેં માનત માની હું સાજો થઈ ગયો. રાજાને તારે ત્યાં ભોજન કરાવવું છે, મારે હાથે હું કરાવીશ. પેલો થથરી ગયો અનંગદેવ. અનંગદેવ કે હા તું મને સૂર્ય ચડાવી દે, ખબરદાર જો તું બોલે છે તો. શેતરંજમાં તું પણ એક એક પ્યાદું છે મારા માટે. આપણી અંદર રહેલી હું દુર્બુદ્ધિ ની વાત કરું છું, સમજ્યા ને? રાજાને જમવાનું કીધું, રાજા જમવા દો, સમજ્યા ને? જેવી સાડીઓ રાજાને બક્ષિત આપેલી અનંગદેવે એવી જ એક સાડી આને પહેરી, તે એની પાસે પણ હતી. રાજા એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે પાતાળ સુંદરી કેમ થઈ ગયું, સમજ્યા ને? આવીને રાજાને કહેવા લાગી, ભારે ખુશી છે તમે અમારું આંગણું પાવન કર્યું. રાજાને લાગ્યું કે અનંગદેવની પત્ની પણ મારી રાણી જેવી જ લાગી, એને ખાતરી થતી નહોતી. એ છે કે એ નથી, એ અન્ય બોલવામાં એટલી ચબરાક. આખી કથા કહેવામાં શાસ્ત્રકારે આમ એવી સાયકોલોજી લીધી છે ને, તમને નેચરલ લાગે, પણ મને એટલો વખત નથી, તમે સમજ્યા ને? હવે તો પૂરું થશે 15 મિનિટમાં વાર્તાલાપ. ના, એની કથા હજી ઘણી છેટે છે, સમજ્યા દે? શું ઘણી પાલઘર નથી આવ્યું, હજી વડોદરા ગાડી આવી છે મુંબઈ આવતા પહેલા. પાલઘર આવે તો તમને કહું, હમણાં લાવી દઉં છું. શું બસ બન્યું એ શું? રાજાને લાગ્યું એ છે કે એ નથી, એ છે કે એ નથી. શું પેલી પંખો નાખતી ત્યારે બોલવામાં રાજાને લાગ્યું પેલી બાપડી બહુ ભલી છે. હા એવી જ છે. અને એવું પણ પુરાણોમાં કહેવાય છે કે દરેક વ્યક્તિની એક બીજી ડુપ્લિકેટ આ દુનિયામાં છે છે ને છે જ, એવું કહેવાય છે. આપણી બધાની ડુપ્લિકેટ ક્યાંક છે, આ ડુપ્લિકેટ લાગી છે. શું રાજાએ વિચાર કર્યો, મારે ખાતરી કરી, એને વિચાર કર્યો કે ઓસામણ એને ખબર ન પડે એમ સાડીને હું લગાડી દઉં, સમજ્યા ને? એ આમ પંખો નાખતી હતી, રાજાએ આમ કરીને આમ બે આંગળીઓ ઓસામણમાં બોલી, સમજ્યા ને? અને અને આમ એનો સાલ્લુ સાલ્લો આમ હતો ને, એની સાડી હા એને આમ કરીને આમ લગાડી દીધી. રાજા સમજો ને ખબર નહોતી પડી. પેલી મનમાં કહેતી હતી તું બળદ ગયો છે મારી આગળ, તું એ સમજે છે કે તું મારી પરીક્ષા લે, મારી પરીક્ષા લે. આ ભગા બને વર્ષા કાળ, સ્ત્રી ચરિત્ર ને રોતા બાર, એની પરીક્ષા જે કોઈ કરે એને ઘેર સદેવ જોશી પાડી ભરે. હા એ વાતો કર્યા કરતી હતી, રાજાને થયું એનું ધ્યાન વાતોમાં છે. રાજાને થયું મને ખાતરી થઈ ગઈ હવે ગઈ, તમે રાજા ગયો. શું રાજા જેવો બહાર ગયો હા કે વળાવા ગયા, અને અંદર આવી ભોયરામાં થઈ એવો ચાલુ એવો જ, અહીં પહેર્યો તો એવો નવો પહેરી લીધો, સમજાન ગટગટા ઢૂંકતી હતી. રાજા આવી પહોંચ્યો, રાજાએ ઉઠાડી એને, એનું મોડું એના ભાવ એની નિર્દોષતા, કર્મ પ્રકૃતિ શું વેદ ધારણ ન કરી શકે, સમજ્યા ને? રાજા રાજાને એ તો નથી, ક્યાં આને ક્યાં પહેલી ના, પણ ખાતરી કરું હા આ ચાલો હતો એને પહેર્યો તો આ આ એ જ હશે ને, તો અમને ખબર પડી જશે એને બદલી કાઢેલું છે. રાજાએ કીધું ના, સમજ્યા ને? કે તું વસ્ત્ર બદલી કાઢ, બદલી કાઢું સ્વામી. એ જઈને તરત બીજી તાળી પહેરી લેવી, તે બહાનું કાઢીને રાજા બાથરૂમમાં ગયો. આખી સાડી રાજાએ બિલોરી કાચ મૂકીને જોઈ, પોતે જ પોતે પોતાને હાથે ઓસામેલ લગાડ્યું હતું,
અને એના ડાઘ માર્ક કર્યા હતા કે એને ખબર નથી કોઈ જગ્યાએ ડાઘ હતા. કીધું નક્કી બીજી એ હોય નહી, એ પોતે સમજી ગઈ બહાર. રાજા એ કેમ સારી બદલ એ સુંદર સમજે, સમજાલે છે બુદ્ધિ છે, દુર્બુદ્ધિ પણ હોય સદબુદ્ધિ પણ હોય, તમે સમજી રાખજો. દુર્બુદ્ધિ ને સદબુદ્ધિ બનાવવાની છે, મને એ ચાવીઓ કેવી છે, મનને નમ બનાવવાનું છે, મને એ કેવું છે, અહમ ને અરહમ બનાવવાનો છે, ચિત્ત ને ચિત્ત બનાવવાનું છે. ભગવાને ધર્મ એ માટે કીધો છે. આપણે બધા પાતાળ સુંદરીને લઈને જન્મ્યા છીએ, શીલવતી અને કઈ રીતે બનાવવું. રાજાને ખાતરી થઈ ગઈ એ બીજી છે, એવી જ છે, એના જેવી. એક ગારો એને એને કહ્યું અનંગદેવ, શું તું કે અહીંયા બધું આટોપી લે, બધું આટોપી લે, ધંધો બંધો બધું મણિમેલ વેચી ના, હું કહું એમ કરવાનું. ડિક્ટેટરોનું ડિક્ટેટરિઝમ ઓછું હોય છે, દુર્બુદ્ધિનું ડિક્ટેટરિઝમ એટલું છે, એટલું છે. હા, હું જેલની અંદર ચોરી કરનારા ગુંડાઓને મળ્યો છું, એ લોકો કહેતા હોય છે કે આ માર્ગમાં એકવાર ગયા પછી અમારી સ્વતંત્રતા રહેતી નથી, રહેતી નથી, નથી રહેતી. તમે એક વખત એ બાજુ જો ગયા, પાતાળ સુંદરીની પકડમાં આવી ગયા ને, તમારી સ્વતંત્રતા તમે ખોઈ નાખી, ખોઈ નાખી. બસ એ બન્યું, પેલાને કરવું પડ્યું. એને કીધું કે મારા મા બાપને મળવા જાઉં છું, અને રાજા વળાવવા આવ્યો. આપણે માણમાં બેસીએ ત્યાં સુધી પેલા રાજાને વિનંતી કરી. રાજા કે અરે તમે જાઓ છો, કીધું મારે જવું પડશે, મારા મા બાપના સમાચાર ત્યાંથી આવ્યા છે. સમજાને એ લોકો બહુ વિવળ થઈ ગયા. રાજા કે તમે ક્યારે આવશો આમ તેમ. રાજા વળાવવા નીકળ્યો, પાલખીમાં બેસીને, ત્રણ પાલખીઓ, પહેલી અનંગદેવની, બીજી રાજાની અને ત્રીજી પાતાળ સુંદરીની. પાતાળ સુંદરીએ પેલા ઉપાધારાને કીધું રાજાની પાલખીની જોડા જોડલો. રાજાને કહેવા લાગી, સમજા ને તમારો પ્રેમ અમે કોઈ દાડો ભૂલીશું નહીં. એને ધીમે કીધું, તમે પણ અમને કોઈ દાડો નહીં ભૂલી શકો, નહીં ભૂલી શકો, ખબર પડશે પછી તમને કર્મ ભોગવવાનું આવશે ત્યારે તમે યાદ કરશો. એ કહેતી હતી, ધ્વાન ઉપર ચડ્યા, આવજો આવજો. સમજા ને રાજા જેવા વાન ઉપડ્યા એને હુકમ કર્યો, ત્રણ ઘણી સ્પીડ થી વાન ચલાવી દો. રાજા સીધો સીધો પેલા મહેલમાં આવ્યો, હતી નહી. રાજા સમજી ગયો એ જ હતી. રાજા એવો ખીજાયો, રાજાએ મંત્રીઓને અને સુભટને અને સેનાપતિને એને બોલાવ્યા, જીવતા કે મરેલા આ બેને તમે લઈ આવો. નગરના મધ્ય ચોકમાં સુલી ચઢાવી એમના ટુકડા ટુકડા કરી હું ગીધડાને ખવડાવી દઉં. જો કર્મ બંધન કરી છે તમે, હું આમાં ઊંડાણમાં નથી જતો. સંક્રમણકરણ કેમ થાય, આની અંદર પાપ કર્મ જે છે એની ઉદ્વર્તના કેમ થાય, પુણ્યની અપવર્તના, બધું બધું એક સાથે બને. સમજ્યા ને, પણ નીકળી ગયા એકદમ. કથા તો ઘણી લાંબી છે, પણ એક વખત હવે એને અનંગદેવ ઉપર પણ અભાવ આવ્યો. સમજ્યા કે મધ્યરાત્રે એ કહેવા લાગી, શું કે મારે તૂતક ઉપર માતાગર જોવો છે, ના તમે ચલો મારી જોડે. છૂટકો જ નહીં, મેં તમને જેમ કહ્યું ને, પાતાળ સુંદરીની પકડમાં આવેલો આત્મા નથી છૂટી શકતો. ભગવાને એટલે કીધું કે વિષયો અને કથાઓથી બચો, તમે તમારું બળ એમને ધીરો છો. વિષયોને તમે ઊંડા જશો ને તો મારું સ્ટેટમેન્ટ સમજાશે કે કસાયોને આત્માએ બળ ધીર્યું છે, આત્માએ ધીર્યું છે. આપણે વાણિયા છીએ ને, જેની જોડે દુષ્ટાવટ થાય ને મારી નાખવાનું મન ન થાય, પણ તમે મુસલમાનો કે તમે કોઈ બીજી કોમ ના હોય ને, તમે કોઈ ઉડાવી દો,
એ કથાનો ફોર્સ નથી, આત્માનો ફોર્સ છે. આ તમને આ ભાવોલ્લાસ ક્યાંથી આવે? આ એ ભાવોલ્લાસ છે. તમને બોલતા બોલતા ભક્તિ થાય અને કોઈનું ખૂન કરવાનો વિચાર થાય, નેગેટિવ ભાવોલ્લાસ છે, નેગેટિવ વીર્યોલ્લાસ છે. એ બંને બહાર આવ્યા. એ કીધું, સ્વામી જુઓ કોઈ કોઈ ડૂબતું દેખાય છે. પેલો જોવા લાગ્યો, માર્યો ધક્કો. હવે એની તાના નાના ભાઈ સુકંઠ ઉપર બગડી હતી. પેલો પડ્યો અનંગદેવ દરિયામાં, સમજ્યા ને? એ અંદર આવી ગયું. હા, એને થોડો સમય લીધો. હોશિયારી એટલી હતી કે હમણાં ચીસ પાડીશ ને, હા, તો એનો ભાઈ ને બીજા સૈનિકો દરિયામાં ઉતરીને પેલા ને ડૂબતો બચાવી લેશે. મને આગળ નીકળી ગયું જાય, સમજાય? એને ચીસો પાડી. અરે 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 અરે, બધા ભેગા થઈ ગયા. શું એને કહ્યું? એ કે જોવા ગયા ને અંદર પડી ગયા. અરે અરે અરે, સુકંઠે ઘણું કર્યું. સુકંઠ જાગ્રત હતો. તમે કથામાં જજો, અનંગદેવને એના અભિમાને ડૂબાડ્યો હતો. અનંગદેવે કામ પતાકા વેચ્યાને જયારે કીધું ને, હા, કે દુનિયામાં કોઈ એને જોઈ નથી, હું એને ભોગવા વગર રહું નહીં. અહંકાર માત્ર રિએક્ટ થયા વગર રહેતો નથી. તમે કથાના ઉડાણમાં જાઓ. મારે તમને આ આ આ ચોથી ત્રીજી તારીખ સુધીમાં જે કહેવું છે ને એ કહેવું છે. તમે એક એક વસ્તુની પાછળ રહેલા ભગવાનના સત્યને જોતા હો. તમે જાગ્રત હશો. સુકંઠ જાગ્રત હતો. પહેરીએ ધીમે ધીમે, પેલો પડ્યો, જેવો પડ્યો ને એ પાટિયું હાથમાં. પાટિયું કેમ હાથમાં આવ્યું? એના હું એના ઊંડાણમાં જઉં છું. પાટિયું હાથમાં એટલે આવ્યું, એ વિચાર કરતો હશે ઘરે રે, હા, મેં ભગવાનના માર્ગથી વિપરીત માર્ગ લીધો, મેં રાજાને છે દીધો. એને એ વિચાર નહીં કર્યો, દુષ્ટ છે, હું આ સજાને યોગ્ય છું. પણ એને એક સંકલ્પ કર્યો, હું એને પચકખાણ કહું છું, આપનું પહેલી ડિગ્રીનું પચકખાણ. ખરું પચકખાણ સાતમી ડિગ્રીનું એક ખરું છે, આ પહેલી ડિગ્રીનું છે. ભગવાન, જો આમાંથી બચીશ ના, તારો માર્ગ ગ્રહણ કરી. પાટિયું અથવા તમે પાટિયું આવ્યું એને અકસ્માત નહીં સમજતા. કોઈ પાટિયું પુણ્યથી આવી ગયું ને, અરે અરે, પુણ્ય અને પાપ તમે એ વખતે તમે તમે હું અને તમે કઈ ભાવના કરી એના પર આધાર રાખી છે. ને પાટિયું હાથમાં આવ્યું અને પકડી લીધું. એને કીધું, હવે ધર્મનો માર્ગ જ લઈ, બીજો કોઈ માર્ગ નહીં લો. સિંહળ દ્વીપ ઉપર, નજીકમાં સિંહળ દ્વીપ હતો, ને સિંહળ દ્વીપ ઉપર પહોંચી ગયો. અહીંયા વાણ જઈ રહ્યું તું, સમજાણ ગયો? હા, એ કેવલી ભગવંત હતા, દીક્ષા લઈ લીધી. અહીંયા વાણ લઈને આ લોકો અહીંયા સિંહળ દ્વીપ ઉપર જ આવ્યા. એનો ભાઈ જાગ્રત હતો, એને લાગ્યું કે મારું પણ મોત નિપજાવશે. મારે ને તમારે એ સમજવાનું છે કે વિપરીત ઉદયમાં આવેલી કર્મ પ્રકૃતિ ના આત્માને એવું નુકસાન ન કરાવી દે કે ભવભ્રમણ વધી જાય. બધે સાબદ રહે, સાબદ રહે. દરેક જગ્યાએ પ્રિન્સિપલ્સ નીકળે છે અને અહીંયા બન્યું એ, સમજ્યા ને? સિંહળદ્વીપ ઉતર્યા. સિંહળદ્વીપ ઉતરતા પેલા સુકંઠે પોતાના ભાઈને જોયો. હજી પાતાળ સુંદરી માન નાગર્યા નહોતા. આ ઉતરી ઓરકામાં બેસીને કિનારે જઈ અને ઉદ્યાનમાં દોડી ગયો ભાઈ પાસે. બે ભાઈને પોતાના પતિ અનંગદેવને સાધુના વેશમાં, અને એની પાસે દોડતા જતા સુકંઠને જોઈને ચેતી ગઈ એકદમ. એને કીધું, વાણ પાછા લો. વાણ પાછા લેવામાં, સમજ્યા કે? કુવાનની અંદર એક મુખ્ય ખારવો હતો એના પ્રેમમાં પણ. ભગવાને કીધું, સાતમી નરકે ગઈ. ભગવાને કીધું, એના ભવ ભ્રમણ કેટલા થશે, પછી શું બનશે, એની પાછી એક કથા છે, આપણે અમે જતા નથી. તમે અને હું, હા, રાઈટ હેન્ડ સાઈડ ઉપરના માર્ગની અનુમોદના ન કરીએ તો લેફ્ટ હેન્ડ ઉપર ચાલ્યા જ. તમે અનુમોદના કરો. મેં તમને વાર્તાલાપ શરૂઆતમાં કીધું એમ, તમે એ કહો
प्रभु प्रमाण नहीं छोड़ी सकते, हूँ मान प्रमादी छू, तू नहीं छोड़ी सकते, तू माफ कर दे मैंने मैंने बस रॉन्ग इज रॉन्ग इज रॉन्ग, तब न कर सको फिर तब भगवान ने सन्मुख छो, आ सन्मुखता नो तब स्वीकार करो, तब स्वीकार करो। कथा आ रीते पूरी थी समझे, एने कहू राजाए कहू हूँ तमने दरेक ने एक एक लक्ष्य सुवर्ण मुद्रा आपी, शीलवती नु पतन थाय तो चार ने मोकलवा मांग, पेला चारे समझा ने अजीत सेन ने महाराज बधा देशों में विजय करवा आगल वधी रहा छे, अमे आव्या छे भेट ठोगादो मोकलवा मांगी, शीलवती ने ललचा, शीलवती समझी गई रथमा बैठी त्यारे समझी गई थी मैंने हमें पियर मोकली दे, शीलवती गाड़ी थी नहीं सम्यक बुद्धि छे, मैंने स्त्रीओ में इंट्यूजन हो छे, कोई पन पुरुष नी लगीर लगीर कोई विपरीत कोई एक भाव पसार था ने स्त्री ने स्पर्शे छे ये समझी ले तरत है। श्रीमती समझी गई समझा ने ये भेड़ चोगा लेती रही मैंने एक वक्त एक मंत्री हिम्मत करी एने केवड़ाड्यू हाँ हूँ आऊँ तारे, श्रीमती कीधु जरूर आ पर हूँ एक लक्ष्य सुवर्ण मुद्रा लीश, पेला ने थयू के राजा ज आपवानो छे आपणे, तो एने कीधु तो हमणा आपणे आपीए, एने एक लक्ष्य सुवर्ण मुद्रा मोकली, एने कीधु तमे पहला प्रहरे आवजो, बीजाए कीधु बीजाने कीधु एक लक्ष्य सुवर्ण मुद्रा लईश तमे बीजा प्रहर में आवजो, तीजाने कीधु तमे एक दाड़े तीजा प्रहर में आवजो, चौथाने कीधु चौथा प्रहर में आवजो, पेलो आव्यो एने कीधु तमे स्नान करो, समझा के नहीं हाँ तमे कई ठंडू पीणू लो आम इतना मत प्रहर पूरो थी गयो, पेलो आव्यो एटले कोई आव्यो आने कीधु कोई आव्यो कदाच राजा आव्या होय कदाच मारो पति आव्या होय, तमे अंधारा रूम में जाओ हाँ हूँ बत्ती वगैरे, पेलो जेवो दाखल थयो ने खाड़ो खोदी ने तैयार राखेलो ज रूम हतो पड़ो खाड़ा में, चार प्रहर में चार जन खाड़ा में खाड़ा मां पड़े, तमे समझी रह पेली ऊपर थी खावाना पड़ीका नाखे, पेला आ लोको नीचे थी के अमने बचाओ अमने बार तो काढ़ो, तमे मानस के समझा ने तमने खावानू आपवानो हुकम छे, राजा आवी पहोंच्या, चारे मंत्रीओनी पत्नीए फरियाद करी के मारो स्वामी आव्या ने एक दाड़ो गया ए गया क्यांग, राजा के शू कहो छो, राजा ने पण चिंता थई, अरियंत भगवान ना गला माथी पहरावेली माला करमाई नहोती, राजा ने लाग्यू शीलवती नु शील अखंडित रह्यू छे, या ए अजीत सेन ने शीलवती ए कीधु आवो मोटो जय करीने विजय करीने राजा आव्या छे, आपणे भोजन नु आमंत्रण आप्युं, भोजन नु आमंत्रण आप्युं, समझा ने भोजन कराव्युं राजा ने, अने पछी एने कीधु महाराज मारे तमने चार बक्षीस आपवी छे, એ ચાર મોટા પટારા હતા માણસો પાસે ઉપડ્યા, રાજા કે હું તમને બક્ષીસ આપું કે તમે મને આપો, હું વિજય કરી એ કે મારી ખુશી છે, સમજ્યા કે રાજા કે ઘેર જઈને ખોલું હમણાં ખોલું, તો કે ના હમણાં ખોલો તમારી જેવી ઈચ્છા હવે તમારા છે મેં આપી દીધા, રાજાએ ઉભા થઈને ખોલ્યું અંદરથી મંત્રી ઉભો થયો, છ મહિનાથી અંદર પડેલો, તમે જુઓ તો સત્રમાં એની ગાથા છે, ભૂત જેવો દેખાતો તો, અરે કે મંત્રી તમે એને, શીલવતી માણસને કીધું મંત્રીને એમની 1,00,000 સોનામોલની થેલી પાછી આપ, રાજાએ કીધું સેની, મંત્રીની થેલી છે એમને મૂકવા આપી, ચારે ને 1,00,000ની થેલી પાછી આપી, ચારે બહાર નીકળી અને ભૂતિયા વેશમાં શીલવતીને સમ્યક બુદ્ધિને પગે લાગ્યા, પગે લાગ્યો, સમજા કે નહીં, શું એમને કીધું માં પ્રતિજ્ઞા કરીએ છીએ ના શીલવતી કે અશીલવતી એવી જગતની કોઈ પ્રકૃતિની અમે પરીક્ષા ક્યારે કરીશું નહીં, રાજા સમજી ગયો, સમજી ગયો, સમજા કે નહીં,
કેવલી ભગવાન પધાર્યા, અન્ય અજીત સેન અને શીલ વર્તીએ એમની પાસે દીક્ષા લીધી. એક વખત સમ્યક મતિ જો મળે ને બંને જણા કેવળ જ્ઞાન ને પામ્યા. એ વખત એમને પૂછ્યું, કથામાં આવે છે કે એમને પૂછ્યું, કથા પૂરી કરીએ છીએ આપણે, એમને પૂછ્યું સમજાને શું કે ભગવાન અમારે માટે કઈ કહો તો, કે પૂર્વે તમે બંને કોઈ શ્રાવક ને ત્યાં દાસ દાસી તરીકે હતા, અજીત સેન અને તું, એ તું જે છે એ પેલી શ્રાવિકાની સેવા કરતી, અને અજીત સેન શેઠ ને ત્યાં અને ઘરકામ ની અંદર રોકાયેલો રહેતો, અને એક વખતે સાધ્વી પાસે શ્રાવિકા જયારે ગઈ ત્યારે આ પોતાની દાસીને લઈને ગઈ શીલવતી આગલા ભાવમાં, સમજાય ને. એ વખતે ગુરણીજી એ પેલી શ્રાવિકાને ઓમ ઐમ નમઃ સરસ્વતી દેવીની, સમજા કે નહીં, કારતક સુદ પાંચમની, લાભ પાંચમની, જ્ઞાન પંચમીની, સુત દેવતાની, નમો ઉવજ જયાનમની ભક્તિ બતાવી, કે સમ્યક જ્ઞાન વડે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોભ કેમ થાય, તમે શુદ્ધ દેવતાની આરાધના કરો. પેલી હાથ જોડીને કીધું ગુરુજીને કે જો આપ આજ્ઞા આપો તો હું પણ કરું, અવશ્ય કર કે તું, એને કરવા માંડ્યું. પછી એને ઘરે આવીને પતિને કીધું, સમજ્યા ને. સાધુએ તો વિચાર કરી ગઈ, પતિ કે હું પણ કરું, નાને કહ્યું તમારે ગુરુજીની આજ્ઞા લેવી જોઈએ, ગુરુજી આવે ત્યારે એને કહ્યું થાય એટલું કરું. અજીત સેન કરવા માંડ્યું, એ કરવા માંડ્યું. બંને જણાએ શુદ્ધ દેવતાની આગલા ભાવમાં આરાધના કરી હતી એટલે આ સ્થાનને પામ્યા, સમજા કે નહીં. આપણે આ કથા અહીંયા પૂરી કરીએ છીએ. આપણે મૂલાધારની અંદર સાત્વિક ચિત્ત પ્રસન્નતા જાળવવા માટે સર્વથી પ્રથમ આનંદને પ્રમોદને પ્રાપ્ત કરવા માટે, અમૃત ક્રિયામાં પ્રમોદને પ્રાપ્ત કરવા માટે આ દ્રઢ સંકલ્પ કરીએ છીએ કે જીન વાણીની પ્રસન્નતા કરવી, બની શકે તો ઓમ ઐમ નમઃનો જાપ કરવો, સરસ્વતી દેવીની હૃદયથી ભક્તિ કરવી. કઈ તમે ન કરો, ભક્તિ કરજો. તમે ભક્તિથી તમે ભાવ કરજો. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. પારાવાર તીવ્ર ભાવથી તમે આ સાંભળી રહ્યા છો. આટલા ઉત્સાહ અને ઉમંગથી 9:45 આ જીવવાની પ્રત્યેનો તમારો ભાવ નાનાવર્ણીય કર્મનો અવશ્ય ક્ષયોત્તમ કરશે, અને એ દ્વારા દર્શનાવર્ણીય અને મોહનીયનો કેમ કરવો આ દિવસોમાં આપણે કહેવું છે. આવતીકાલે 8:15 આપણે ફરીથી અહીંયા સ્વાધ્યાય માટે મળીએ છીએ. સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગતઃ સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા.